આશા છે કે મજામાં જ હશો મિત્રો. અત્યારે ડ્રાઇવિંગમાં નીકળી ગયો છું રોજની જેમ. દિવાળી સુધી આમને એમ રહેશે તારું, રોજ ડ્રાઇવિંગમાં નીકળવું, ડ્રાઇવિંગમાં જવું, ઓફિસે જવું ને પછી ઘરે જઈને જમી કરવીને આરામ કરવો, બસ આ જ રૂટિન લાઈફ છે. દિવાળી સમયે થોડોક અલગ રૂટ રહેશે, દિવાળીના મિનિ વેકેશનમાં ત્યારે જોશું કે શું શું કરવું, ત્યારે ગામડે ને જશું. પણ અત્યારે તો આપણે જે રૂટિન કામ છે એ જ કરીએ છીએ ડ્રાઇવિંગમાં જવાનું. તો ચાલો સીધા નીકળીએ ઓફિસે ને ત્યાંથી જઈએ સીધા ડ્રાઇવિંગમાં. મિત્રો તો ડ્રાઇવિંગ અત્યારે પૂરું કરીને જે આવેલો આવું છું. અત્યારે વાગ્યા છે 6:30 અને હવે થોડુંક ઓફિસનું કામ છે તો એ ઓફિસનું કામ છે તો પૂરું કરી લઈએ. પાછું હજી 7 વાગે ડ્રાઇવિંગ છે એટલે ત્યાં સુધી ઓફિસનું કામ છે પહેલાં પૂરું કરી લઈએ એટલે આપણે કંઈ તકલીફ ના પડે. તો જો ઘરમાં પૂનમ ગઈ પણ પૂનમને દિવસે આ દૂરબીન ખોલીને બેઠો હતો, આજે આ દૂરબીન ખોલીને બેઠો છે. આખું દૂરબીન ખોલીને ભાઈ શું જોતો હતો ઉપર? હે, ચંદ્રમામાં જોતો હતો આ દૂરબીનથી. દૂરબીનથી સાવ નજીક દેખાય એટલે એને મજા આવે જોવાની. કા સાવ નજીક દેખાય ને? એટલે આવા ખેલ કર્યા કરે કંઈક ને કંઈક. આગળ થોડીક વાર પહેલાં પાણીની બોટલ લઈને ફરતો હતો, પાણીની બોટલમાં કાણું પાડ્યું ને એમાં પિચકારી ઉડાડતો હતો. કા દાંત કાઢે પાછો વેચો? હે, દેશી પિચકારી. લેસન થઈ ગયું હે? છે જ નહીં, કાલશે નહીં રજા. અચ્છા એવું છે, તો આજે લેસન કંઈ નહીં કરવાનું. સારું લ્યો, મૂકી દો પેક કરીને એ બધું. હવે વ્રજભાઈ છે તો ડ્રોઈંગ કરવા બેઠા છે. શું ડ્રોઈંગ કરો છો? સ્ટેચ્યુ ઓફ યુનિટી. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ડ્રોઈંગ કરું. અરે વાહ, આ છે તો ભારતનો નકશો બનાવ્યો અને માથે પછો કલર કર્યો. હવે ભાઈ બનાવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ક્યાં છે આમાં, કેવી રીતનો? હે, મોબાઈલમાં જોઈ જોઈને, મોબાઈલમાં જોઈ જોઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે છે. પેન્સિલ બનશે. વાહ સરસ, એ બનાવો. હાલો જોઈએ કેવો બનાવે છે ભાઈના, પછી દેખાડીએ ડાગલો બને છે કે વ્યવસ્થિત બને છે, જોઈએ પછી ખબર પડે. હવે સારો બનાવે કે પછી ડાકલા જેવું? સારું જોઈ, હાલ બનાવ પછી જોઈએ. ચાલો રજભાઈ છે તો આ ડ્રોઈંગ બનાવ્યું છે પણ હજી ફેસ બનાવવાનું બાકી છે. ત્યાં સુધીની જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે બોડી છે ડ્રોઈંગ, એ આખું શરીરની બધું બની ગયું છે, બસ માથું નથી બનતું. મોઢું છે ને એ પરફેક્ટ નથી આવતું એટલે હવે એના માટે પ્રેક્ટિસ કરે છે. જો થઈ જાય તો ઠીક છે, બાકી પછી જોયું જશે. આવડું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે કેમ રજભાઈ? હે, રેઝ નહીં કરું તો ન થાય તો કાંઈ નહીં કેમ? રજભાઈ મહેનત કરે, મેડમ પણ લંબાવ્યા છે, હું અહીં લંબાવું. હવે તો આજનો વિડીયો આપણે હવે અહીં પૂરો કરીએ. અને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.